જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગણિતના પીરિયડમાં સ્વાધ્યાય 12 નાણું એટલે શું? તો કે નાણું એટલે પૈસા, રૂપિયા. આપણે જો તમે પેન્સિલ લેવા જતા હશો તો 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો, તમે બધા સિક્કા જોયા હશે. આપણે કોઈ વસ્તુ લેવા જાઓ, પેન્સિલ, નોટબુક, અથવા તો ભાગ લેવા જાઓ, ગમે ત્યાં જાઓ, તો તમે સિક્કાનો ઉપયોગ કરતા હશો. પછી હાલમાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટો, તો તમે 5ની નોટ જોઈએ છે, 10, 20, 50, 100, 500, 2000 બધી નોટો પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. તો અહીં આગળ આપણે નાણું, એટલે નાણું એટલે શું? તો કે નાણું એટલે રૂપિયા, પૈસા, અને એનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો એની આપણને આ પ્રકરણમાં સમજ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોટો તો જોઈ હશે, તો પણ હું તમને આજે નોટો બતાવું છું. જો વિદ્યાર્થી મિત્રો, આ નોટ છે, તો આ નોટ કેટલાની છે? 100 રૂપિયાની. કેટલાની છે? 100 રૂપિયાની. પછી આ વિદ્યાર્થી મિત્રો, નોટ કેટલાની છે? 10 રૂપિયાની. કેટલાની છે? 10. પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, આ નોટ કેટલાની છે? 50ની. કેટલાની છે? 50ની. હજી આપણી પાસે બીજી નોટો નથી, નહીતર 200ની નોટ, 500ની નોટ, 20ની નોટ, બધી વિદ્યાર્થી મિત્રો નોટની આપણે સમજ મેળવવાની છે. તો અહીં આગળ આપણે અલગ અલગ નોટનો, જો સિક્કા આવ્યા છે તો 5નો સિક્કો, પછી 2નો સિક્કો, 1નો સિક્કો, બરાબર, અને 10નો સિક્કો પણ હવે તો નવો આવી ગયો છે. પછી આ પાના પણ વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ નોટ આપી છે. તો સૌથી પહેલાં કઈ નોટ આપી છે? 5, બીજી 10, ત્રીજી 20, ચોથી 50 અને છેલ્લી 100. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને નોટ અને સિક્કાનો બોલો આપણને ઓળખ આપી છે. પાછળના પાના ઉપર અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી આપી કિંમત બનાવો. 1 રૂપિયો, હવે તમારે ભાગ લેવા જાઓ, તમારે 1 રૂપિયાનો ભાગ લેવાનો છે. તો તમે કેટલાનો સિક્કો લઈ જશો? 1નો. કેટલાનો? 1નો, બરાબર. પછી 2 રૂપિયા, હવે 2 રૂપિયા બનાવવા છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાં તો આપણે ડાયરેક્ટ 2નો સિક્કો વાપરી શકીએ, અને 2નો સિક્કો આપણે ન વાપરવો હોય તો આપણે શું કરીએ કે 1-1ના આપણે 2 સિક્કા લઈ જઈ શકીએ, બરાબર. તો 2ની કિંમત બને, પછી 2 રૂપિયા, તો 2 રૂપિયા ડાયરેક્ટ આપણે 2નો સિક્કો પણ વાપરી શકીએ, 1-1ના 2 સિક્કા તો પણ 2 રૂપિયા કિંમત બને, પછી 3 રૂપિયા. હવે 3 રૂપિયા આપણે કિંમત બનાવી છે, તો 3 બનાવતા 3નો સિક્કો તો આવતો નથી, તો આપણે શું કરશું? તો કે 1 2નો સિક્કો લેશું અને 1 1નો સિક્કો લેશું, તો પણ 3 રૂપિયા બને, અને 1 1ના આપણે 3 સિક્કા લઈએ તો પણ 3 રૂપિયા બને. તો વિદ્યાર્થી મિત્રો 1નો 1 સિક્કો અને 1ના 2નો 1 સિક્કો એટલે કેટલા બનશે? 3. 3નો સિક્કો ચલણમાં નથી, એટલે આપણે 3ની કિંમત શોધવા માટે 2 રીતે બની શકે. 1 1 1 તો પણ 3 બને, 2 વત્તા 1 તો પણ 3 બને. પછી 3 રૂપિયા, હવે 3 રૂપિયાની નોટો પણ પહેલાં આવતી, જો રૂપિયાની નોટ આવતી હોય તો આપણે 1 1 રૂપિયાની 3 નોટ લઈએ તો કેટલા બને? 3, બરાબર. વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે રૂપિયાની અને નોટોની ઓળખ મેળવવાની છે. પછી અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી આપેલ કિંમત બનાવો. 4 રૂપિયા, હવે આપણે 4 રૂપિયા બનાવવાના છે. 4 બનાવવા માટે
આપણે શું કરવું પડે તો કે ચાર રૂપિયા આપણે બે રીતે બને. કેવી રીતે બને તો કે એક 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 રૂપિયાના ચાર સિક્કા લઈએ તો પણ ચાર રૂપિયા બને, બે વત્તા બે બે રૂપિયાના બે સિક્કા લઈએ તો પણ ચાર રૂપિયા બને. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એક રૂપિયાનો એક સિક્કો, બે ત્રણ અને ચાર, તો આવી રીતે પણ ચાર બને. અને બે બેના બે સિક્કા લઈએ, બે બેના બે સિક્કા લઈએ તો પણ ચાર રૂપિયા કિંમત બને. પછી ચાર રૂપિયા તો બે રૂપિયાની નોટ પહેલાં આપણા ચલણમાં હતી, તો બે રૂપિયાની બે નોટ લઈએ તો પણ ચાર રૂપિયા બને. અને એક એક રૂપિયાવાળી આપણે ચાર નોટ લઈએ તો પણ ચાર રૂપિયા કિંમત બને. પછી પાંચ રૂપિયા, હવે પાંચ રૂપિયા બનાવવા માટે આપણે શું કરવું પડે તો જો પાંચ રૂપિયા આપણે ત્રણ રીતે બને. જો ડાયરેક્ટ પાંચનો સિક્કો પડ તો પણ પાંચ કિંમત બની જાય, ત્રણ વત્તા બે તો કેવી રીતે ત્રણ વત્તા બે, તો કાંઈ ત્રણનો સિક્કો આવતો નથી તો બે બેના બે અને એક રૂપિયાનો એક સિક્કો તો પણ પાંચ બને. એક 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 એમ કરી અને આપણે રૂપિયા રૂપિયાના પાંચ સિક્કા લઈએ તો પણ પાંચ રૂપિયા બને. અને આપણે ડાયરેક્ટ પાંચ રૂપિયાની નોટનો ઉપયોગ કરીએ તો પણ પાંચ બને. તો પાંચ બનાવવા માટે આપણે શું કરવું પડે તો પાંચ બનાવવા માટે બે વત્તા બે વત્તા એક બરાબર પાંચ, આવી રીતે પણ પાંચ બને. પછી આપણે એક 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 તો પણ પાંચ બને. એક એક રૂપિયાને આપણે પાંચ સિક્કા લઈએ તો પણ પાંચ રૂપિયા કિંમત બને. બે વત્તા બે બરાબર વત્તા એક એમ પણ કરીએ તો પાંચ બને. અને ડાયરેક્ટ આપણે પાંચની નોટનો ઉપયોગ કરીએ તો પણ આપણે પાંચ રૂપિયા કિંમત બની જાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ રૂપિયા બનાવ્યા બરાબર, હવે પાંચ રૂપિયા બે 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 એક 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 એમ કરી બનાવ્યા, હવે ચાર વત્તા ચાર વત્તા એક તો પણ પાંચ બની શકીએ, તો ચાર વત્તા એક તો ચારનો સિક્કો નથી આવતો અને ચારની નોટ પણ નથી આવતી, તો ત્યાં આપણે શું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, તો આપણે બે બેના સિક્કા લેવા પડશે. શું કરશું, બે બેના સિક્કા બે અને એક એકનો સિક્કો લેશું તો પણ વિદ્યાર્થી મિત્રો કેટલા બનશે, પાંચ. હવે વિદ્યાર્થી મિત્રો પાછળના પાના ઉપર જુઓ કે ત્યાં આગળ પણ આપણે શું કરવાનું છે કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી આપે કિંમત બનાવો. ત્યાં આગળ આપણે શું બનાવવાનું કીધું છે, છ રૂપિયા. હવે છ રૂપિયા બનાવવા માટે આપણે શું કરીએ તો જો છ રૂપિયાનો સિક્કો પણ નથી આવતો અને છ રૂપિયાની નોટ પણ નથી આવતી, તો છ રૂપિયા બનાવવા માટે બે વસ્તુ થાય કે પાંચ વત્તા એક, એક પાંચનો સિક્કો લ્યો એક એક રૂપિયાનો તો છ બને, અથવા તો બે 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 બબે રૂપિયાના આપણે ત્રણ સિક્કા લઈએ તો પણ છ બને. અને ત્રીજું, એક એક રૂપિયાના આપણે છ સિક્કા લઈએ તો પણ કેટલા બને, છ. તો વિદ્યાર્થી મિત્રો છ કિંમત શોધવા માટે પાંચ વત્તા એક બરાબર છ બરાબર, આપણે એક પાંચનો સિક્કો લીધો, એક એક રૂપિયાનો લીધો તો કેટલા બન્યા, છ. પછી બે વત્તા બે બરાબર બે, બે બેના આપણે કેટલા સિક્કા લઈએ, ત્રણ, કેટલા લઈએ, ત્રણ તો કેટલા બનશે, છ. બે બે ચાર ને બે છ તો પણ છ બનશે. પછી એક વત્તા એક વત્તા એક વત્તા એક બરાબર, એક બે ત્રણ ચાર પાંચ ને છ, એક એક રૂપિયાના આપણે છ સિક્કા લેશું તો પણ વિદ્યાર્થી મિત્રો કેટલી કિંમત બનશે, છ. તો આવી રીતે આપણે કિંમત શોધવા માટે અલગ અલગ રૂપિયાનો આપણે સિક્કાનો ઉપયોગ કરી શકીએ.
કે ચાર વત્તા બે એક બે બે ના બે એક એક રૂપિયાનો તો પણ બની શકે, પાંચ નો એક સિક્કો એક રૂપિયાનો એક સિક્કો તો પણ બની શકે, બે બે ના ત્રણ સિક્કા લઈએ તો પણ છ બની શકે, અને એક એક રૂપિયાના આપણે છ સિક્કા લઈએ તો પણ છ બની શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાના ઉપર તમારે કિંમત શોધવાની છે કે બેટની કિંમત કેટલી છે અને પેન્ટની કિંમત કેટલી છે. તો આપણે બેટની કિંમત ચૂકવવા માટે આપણે વેપારીને શું આપવું પડે? તમે કોઈ પણ દુકાને વસ્તુ લેવા જાઓ, પેન્સિલ હોય 10 રૂપિયાની હોય તો તમે કેટલાની નોટ આપશો? 10ની આપશો. જો તમે 20ની નોટ આપશો તો તમને વેપારી 10 રૂપિયા પાછા આપશે, અને 5 રૂપિયાની પેન્સિલ હશે તો તમને 15 રૂપિયા પાછા આપશે. તો અહીંયા આગળ તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરી કિંમતનું અનુમાન કરો. હવે 20 રૂપિયાનું બેટ છે તો તમે બેટ લેવા ગયા, તો તમે 20 રૂપિયાનું બેટ હતું તો તમારે કઈ નોટ વાપરવી પડશે? તો જો તમે ડાયરેક્ટ 20ની નોટ પણ વાપરી શકો, અથવા તો 10-10ની બે નોટ પણ તમે વાપરી શકો. પછી પેન્ટની કિંમત કેટલી છે? 100 રૂપિયા. તો આપણે 100 રૂપિયા આપવાના છે વેપારીને. તો 100 રૂપિયા આપવા માટે આપણે શું કરવું પડે? કાં 50ની બે નોટ આપવી પડે અને કાં આપણે ડાયરેક્ટ 100ની એક નોટ આપવી પડે. પછી વિદ્યાર્થી મિત્રો, જો સાવરણીની કિંમત 50 રૂપિયા છે તો આપણે 50ની નોટ આપવી પડે, અથવા 20-20ની બે અને એક 10ની નોટ આપવી પડે. એવી રીતે અલગ અલગ કિંમત તમારે મિત્રો સાથે ચર્ચા કરવાની છે. ઘડિયાળની કિંમત 80 રૂપિયા છે તો 80 રૂપિયા બનાવવા માટે આપણે શું કરવું પડે? તો કે એક 50ની નોટ, એક 20ની નોટ અને એક 10ની નોટ. પછી પતંગની કિંમત 5 રૂપિયા છે તો 5નો સિક્કો ત્યાં આગળ આપણે વાપરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જુદી જુદી નોટો અને સિક્કાનો ઉપયોગ કરી અને આપણે વ્યવહારમાં કેવી રીતે પૈસા વપરાય છે એની આપણે સમજણ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત શોધવાનું કીધું છે, એ સિક્કાનો ઉપયોગ કરી અને આપણે નોટમાં આપણે હોમવર્કમાં 5ના સિક્કાની કિંમત, 6ના સિક્કાની કિંમત કેવી રીતે કરવી તે મેં તમને સમજાવ્યું, તે પ્રમાણે કરવાનું રહેશે. જય સ્વામિનારાયણ.